ZSTV માં આપનું સ્વાગત છે। હું મોતી શિવાંગી। આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં ફળોના રાજા કેસર કેરીનું બજારમાં થઈ રહ્યું છે આગમન। સમગ્ર દેશમાં અને વિશ્વમાં કેરીનો રાજા એટલે કેસર કેરી, જે માત્ર ગીર વિસ્તારના આજુબાજુના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જેની રાહ લોકો ખૂબ આતુરતાથી જોતા હોય છે અને જેનું નામ લેતા જ લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે। એ કેસર કેરીથી રાહ જોતા હોય છે। જે કેસર કેરી હવે માર્કેટમાં આવી ગઈ છે। ઉના તાલુકાના આજુબાજુના વિસ્તારમાં આ કેસર કેરી ખૂબ જ સારો એવો પાક થાય છે અને અહીંની કેસર કેરી પણ ખૂબ પ્રખ્યાત છે અને કેસર કેરી હવે ગુજરાતભરના દરેક જિલ્લા અને શહેર સુધી અને ત્યાંથી લોકોના ઘર સુધી પહોંચે। હાલ કોરોના વાયરસના લીધે 10 કિલો કેરીના બોક્સના ભાવ 700 થી 800 રૂપિયા જેવું રહેશે અને કેરીની આવક થતાં આ ભાવ 400 થી 500 સુધી રહેશે। હાલ આ મહામારીને લીધે અને કમોસમી વરસાદ પડવાના લીધે કેરીના પાકને નુકસાન પણ થશે અને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને અને કેરીની બાગ ઇજારો રાખનારને પણ નુકસાની વેઠવી પડે તેવી પણ શક્યતા છે। હાલ આવા સમયે કેરીની નિકાસ પણ શક્ય નથી, તેથી પણ જો કેરીની કમોસમી વરસાદ નહીં નડે તો ઉત્પાદન સારું થતાં ભાવ નહીં મળે, જેથી લોકોને આ કેરી સસ્તા ભાવે ખાવા મળશે। ખરી પણ એ ખુશીની વાત છે। પાયલ બાંભણિયા, ZSTV ઉના। હાલ અત્યારે જે પરિસ્થિતિ કેરીવાળાની છે એના વિશે આપ શું કહેવા માગો છો? આ ક્યારથી વેળો તમે ચાલુ કર્યો છે કેરીનો? આપણે કેરીનું મુહૂર્ત આ 3-4 દી પહેલાં કર્યું છે, બરાબર। અત્યારે કાયમીના 200 થી 300 બોક્સ કેરી પડે છે અત્યારે હાલમાં, ને આપણે રાજકોટ ને જામનગર જેવા પીઠામાં આપણે કેરી અત્યારે મોકલીએ છીએ હાલમાં। અત્યારે સ્ટાર્ટિંગનો ભાવ કેરીનો હોય છે 1000 થી 1100 રૂપિયા, એના બદલે અત્યારે ભાવ છે 600 થી 800 રૂપિયા। લોકડાઉનના હિસાબે અત્યારે ભાવની જરીક કટોકટી છે, પણ સારું છે એમ કે ભાઈ વાંધો નહીં, એટલા ભાવ આવે એ બી સારું કહેવાય।